વિદ્યાર્થી મિત્રો, માહી એજ્યુકેશનમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 2ની રીડ 2 જે એક પોએમ છે એના વિશે આપણે વાત કરી હતી. આશા રાખું છું કે સરસ રીતે એ બધાએ પોએમ છે એ સમજી હશે, ભાષાંતર છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કર્યું હશે, બરાબર. પોએમનું નામ પણ બધાને યાદ હશે, છે પર શેફ્ટ. ઓકે, તો એ પોએમની સમજણ મેળવ્યા બાદ હવે આજે આપણે રીડ 1 વિશે માહિતી મેળવવાની છે, જેનું નામ છે અનફર્ગેટેબલ, વોલ્ટ ડિઝની. અનફર્ગેટેબલ, ફર્ગેટેબલ એટલે ભૂલી શકાય તેવું, અને અનફર્ગેટેબલ એટલે ભૂલી ન શકાય તેવું, અવિસ્મરણીય, જેને કહેવાય છે વોલ્ટ ડિઝની. તો વોલ્ટ ડિઝની તો તમે બધા સરસ સારી રીતે એ વોલ્ટ ડિઝનીને ઓળખતા હશો, પહેચાનતા હશો. તો પાઠનું ટાઇટલ જ એવું છે, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની, કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. તો ટાઇટલ ઉપરથી જ આપણને આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે આ યુનિટની અંદર આપણે શેના વિશે વાત કરવાની છે, વોલ્ટ ડિઝની વિશે વાત કરવાની છે, બરાબર. તો સમગ્ર વિશ્વ એ વોલ્ટ ડિઝનીને ખૂબ સારી રીતે ઓળખે છે. વોલ્ટના ભાઈએ અહીં વોલ્ટનું જે શબ્દચિત્ર છે એ આ લખ્યું છે, આ પાઠ છે, બરાબર. તો આ પાઠ છે એના જે રાઇટર છે, જે વોલ્ટનું શબ્દચિત્ર આ પાઠની અંદર, આ લેશનની અંદર આલેખવામાં આવ્યું છે, એના ભાઈ દ્વારા આલેખવામાં આવ્યું છે, બરાબર. તો એ શબ્દચિત્ર છે તે સંઘર્ષ અને સફળતાની યાત્રાની એક માર્ગદર્શિકા પણ સાબિત થઈ શકે છે. વોલ્ટ ડિઝની વિશે એ વાત કરવામાં આવી છે કે આખો દિવસ વિચારમાં ડૂબ્યા રહેલા પાતળા બાંધાના ઊંચા દેશી છોકરાની અદ્વિતીય સિદ્ધિ ની આ આખી એ સ્ટોરી છે, જે અત્યંત કલ્પનાશીલ, ઉદ્યમી અને સમજવામાં ખૂબ જટિલ હતો, બરાબર. વોલ્ટની વાત કરી છે, અત્યંત કલ્પનાશીલ હતા, ઉદ્યમી હતા અને સમજવામાં ખૂબ જટિલ હતા. તેની સાથે કામ કરતા લેખકો, પ્રોડ્યુસરો અને એનિમેટરો આ વિચક્ષણ બુદ્ધિના સ્વામીને ક્યારે સમજી શકતા નહોતા, બરાબર. મતલબ કે એની સાથે જે કામ કરવાવાળા જે લોકો હતા એ પણ વોલ્ટને સમજવામાં લગભગ અસમર્થ હતા. બેંકવાળા એને લોન આપતા પણ ડરતા હતા. નાનપણથી જ ચિત્રકામનો શોખ હતો અને સુંદર કાર્ટૂન દોરવા તરફ એને લઈ ગયું, બરાબર. વોલ્ટ ડિઝની છે એ ચિત્રકલાના શોખીન હતા અને ધીમે ધીમે છે પછી એ કાર્ટૂન દોરવાનું શરૂ કરે છે. શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યા બાદ કેન્ઝસ શહેરમાં એનિમેટેડ કાર્ટૂનની કંપની સ્થાપી, પરંતુ એ કંપની છે એ નિષ્ફળ ગઈ. ત્યારબાદ વોલ્ટે છે એ કાકા પાસેથી $500 ઉછીના લીધા અને એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની કાર્ટૂન સિરીઝ બનાવી. ત્યારબાદ એણે ઓસવાલ ધ રેબિટ બનાવી, જે એટલી બધી પોપ્યુલર ન થઈ પણ સાવ ફ્લોપ પણ ના ગઈ, ટીકટાક એ ચાલી. પણ પછી ન્યૂયોર્કના એક ડિસ્ટ્રીબ્યુટરે સોદામાં છે એ આખી જે સિરીઝ છે વોલ્ટે બનાવેલી, ખૂબ મહેનતથી કામ કરેલી, બરાબર. તો આખી જે સિરીઝ છે ઓસવાલ ધ રેબિટ એ ન્યૂયોર્કનો એક ડિસ્ટ્રીબ્યુટર છે એ વોલ્ટ પાસેથી પચાવી પાડે છે, છીનવી લે છે. ત્યારબાદ એના હાથમાં એક સરસ મજાની નવી જ સિરીઝ, બરાબર, રચવા માટે ખૂબ સરસ મજાનું સાધન હાથમાં લાગ્યું, કે જેનું નામ હતું મિકી માઉસ, બરાબર. તો મિકી માઉસ છે એને અદ્ભુત સફળતા છે એ અપાવે છે. 1968માં 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોયું, 10 કરોડ લોકોએ ડિઝનીના ટીવી શો જોયા અને અન્ય 25 કરોડ લોકોએ ડિઝની પુસ્તક અને સામાયિકો વાંચ્યા, અને લગભગ 10 લાખ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. તો ડિઝની નાની વાતને પણ એ મોટી વાતમાં ફેરવી શકતો હતો, મોટા પ્રસંગ સ્વરૂપે છે એ રજૂ કરી શકતો હતો. વોલ્ટ ડિઝનીની વાત છે. મનોરંજનને છે એ વોલ્ટે પોતાનો જીવન મંત્ર બનાવી લીધો, બરાબર. અને પ્રોજેક્ટ બનાવ્યા પછી તેના પર એ અવશ્ય એ લોકોના મત એ જરૂર લેતો, બરાબર. લોકોના મત લેવાથી એ ટેવાયેલો હતો, પણ અંતિમ જે ફેસલો હોય, અંતિમ જે ડિસિઝન હોય એ હંમેશા વોલ્ટ છે એ પોતાનો જ રાખતો.
બરાબર, લોકો પોતાના ગમે એવા અભિપ્રાય આપે પણ અંતિમ જે નિર્ણય હોય એ વોલ્ટ પોતાના હાથમાં રાખતો. ડિઝનીલેન્ડની વાત એ વોલ્ટની દ્રષ્ટિએ અને દ્રઢ મનોબળનો છે એ પુરાવો છે. બરાબર, આમનમ આટલી બધી નિષ્ફળતા ત્યારબાદ પણ સતત કાર્ય કરવાની વૃત્તિ જે દ્રઢ મનોબળ છે. બરાબર, તો એ ડિઝનીલેન્ડ છે એના ઉપરથી આપણે સ્પષ્ટ એની વિચારસરણી, એની દ્રઢ શક્તિ, એની દ્રષ્ટિ છે એનો અંદાજો લગાવી શકીએ છીએ. ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ એવા પ્રશ્નમાં વોલ્ટ છે બરાબર એ ખુમારીથી એવું કહેતો કે સમગ્ર પૃથ્વી પર એના સમાન કશું જ હોવું જોઈએ નહીં. મતલબ કે ડિઝનીલેન્ડ જેવી બીજી વસ્તુ આ દુનિયામાં અસ્તિત્વ ન હોવું જોઈએ, મારું ડિઝનીલેન્ડ એવું કહેશે જ્યારે કોઈ ઇન્ટરવ્યુઅર છે બરાબર એને પૂછતા કે તમે જે ડિઝનીલેન્ડ બનાવી જઈ રહ્યા છો તમારું ડિઝનીલેન્ડ કેવું હશે, ત્યારે વોલ્ટ છે અવારનવાર એવો જવાબ આપતો કે સમગ્ર પૃથ્વી પર એ બીજી કશું એવી વસ્તુ હશે નહીં, એવું ડિઝનીલેન્ડ હશે. જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ છે એ ખુલ્લું મૂક્યું અને ત્યારબાદ ડિઝનીલેન્ડને જોવા માટે લોકોના ટોળે ટોળા છે એ ઉમટી પડ્યા. ડિઝનીલેન્ડે ખૂબ એ સારી એવી સફળતા મેળવી અને વોલ્ટ એ ધીમે ધીમે સંપત્તિવાન બન્યો, હવે ધીમે ધીમે સમૃદ્ધ બન્યો. બરાબર, આગળ આપણે વાત કરી હતી કે પહેલાં જે એની કાર્ટૂન સિરીઝ શરૂ કરી એના કાકા પાસેથી પૈસા ઉછીના લીધા હતા, પણ હવે મિકી માઉસ ત્યારબાદ ડિઝનીલેન્ડની સફળતા બાદ એ સમૃદ્ધ બની જાય છે, સંપત્તિવાન બની જાય છે. પણ એ સંપત્તિથી એ વોલ્ટ છે બરાબર એ જરા પણ અહંકાર અનુભવતો નથી અને સાદો અને સરળ માણસ છે એ બનીને રહે છે. પછી પોતે જે સંપત્તિ કમાણો છે તે બધી જ સંપત્તિ એ સ્ટુડિયોમાં જ એ નાખે છે, સ્ટુડિયોમાં જ ઇન્વેસ્ટ કરતો જાય છે અને એના અન્ય ગૌરવપૂર્ણ યોગદાન એ મિનરલ કાઇન્ડ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ અને $100 મિલિયન ડિઝનીલેન્ડ અને ફ્લોરિડાનું જે સિટી ઓફ ટુમોરો છે એ ગણી શકાય. બરાબર, વોલ્ટે છે આ બધી વસ્તુ છે એમાં ખૂબ સારું એવું પોતાનું યોગદાન આપેલું. પછી વોલ્ટ છે એ જીવલેન રોગની અંદર સંપડાઈ ગયો અને એ સમયે વોલ્ટ છે એ એવું બોલતો કે ભલે મને આ રોગ થયો પણ અન્ય કોઈને આ રોગ ન થજો. બરાબર, આવા રોગમાં હોસ્પિટલમાં હોવા છતાં પણ તેનું મગજ તો હંમેશા ભવિષ્યના આયોજનમાં જ એ ખોરવાયેલું રહેતું. બરાબર, પોતે રોગનો ભોગી હોવા છતાં ખબર છે કે થોડા દિવસ જ છું હું મૃત્યુ પામવાનો છું, બરાબર ધીમે ધીમે આ રોગ મને મારા મૃત્યુ તરફ લઈ જાય છે, તેમ છતાં વોલ્ટ છે હંમેશા એ ભવિષ્યનું જ વિચારતો, હોસ્પિટલમાં પણ ભવિષ્યનું વિચાર્યા કરતો. વોલ્ટ છે એવું કહેતો કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું થયું નથી અને ક્યારેય તેનો અંત આવશે નથી. એ ખૂબ ચોક્કસપણે એવું માનતો હતો કે દરેક માણસમાં એક નાનું બાળક છુપાયેલું હોય છે બરાબર, જે અમર છે, તેને રમકડા રમવા, મુક્તપણે હસવું, બાથરૂમમાં કે સપનામાં ગીત ગાવા ગમે છે. માનવ વમનની આ ગહનતાને પામી તેને ડિઝનીલેન્ડ તરીકે મૂર્તિમંત કરનાર બરાબર આ વોલ્ટ ડિઝનીને એ સોસો સલામ વોલ્ટ ડિઝનીને આપણે અહીં યાદ કરવાનો છે. બરાબર, તો વોલ્ટ ડિઝનીની આ ખૂબ સરસ મજાની સ્ટોરી છે કે જેનું નામ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, ભૂલી ના શકાય તેવો વોલ્ટ ડિઝની. બરાબર, તો એના વિશે આ યુનિટની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. સૌ પ્રથમ યુનિટની અંદર આવતા કેટલાક અગત્યના વર્ડ્સ વિશે આપણે ચર્ચા કરી લઈએ. પહેલો શબ્દ છે લિંગર. લિંગર એટલે સ્ટે, હેંગ અરાઉન્ડ, પરસિસ્ટ એટલે કે ટકી રહેવું. એન્કાઉન્ટર, એન્કાઉન્ટર એટલે મીટ, કેમ અક્રોસ, મળવું કે સામનો કરવો. ગેંગલી, ગેંગલી એટલે કે લીન અને થીન, ઊંચો કે પાતળો. અનકેની, અનકેની એટલે સુપર નેચરલ, સ્ટ્રેન્જ, અલૌકિક કે વિચિત્ર. હેલબેન્ટ, હેલબેન્ટ એટલે કે રેકલેસલી ડિટરમાઇન્ડ અને રાહ. રિસોલ્યુટ, દ્રઢ નિશ્ચય કે અડગ. બેનક્રપ્સી, બેનક્રપ્સી એટલે ફેલિયર અથવા ઇન્સોલ્વન્સી, નિષ્ફળતા અથવા દેવળિયાપણું. ઇમ્પ્રેક્ટિકલ, ઇમ્પ્રેક્ટિકલ એટલે અનવાઇઝ, અનવાઇઝ ટુ ઇમ્પ્લિમેન્ટ અથવા ઇમ્પોસિબલ, અનરિયાલિસ્ટિક, બિનવ્યવહારુ, અવાસ્તવિક, જે સરળતાથી સમજી ન શકાય
બરાબર વ્યવહાર વગરનું અવાસ્તવિક લાગે તેવું, એને કહેવાય છે ઇમ્પ્રેક્ટિકલ. ઓર્ચર્ડ, ઓર્ચર્ડ એટલે ગ્રોવ, ફળોની વાડી. વિલો, વિલો કહેતા નેત્રનું એક ઝાડ. સ્લંગલ, સ્લંગલ એટલે પથારીમાં એકબીજા સાથે લપાઈને સુ, એને કહેવામાં આવે છે સ્લંગલ. હોન્ટિંગ, હોન્ટિંગ એટલે વારંવાર આવ્યા કરવું ભૂલાય નહીં તેવું, બરાબર. લોકોમોટિવ, લોકોમોટિવ કહેતા એન્જિન, અહીં પણ આપણે લેવાનું છે ટ્રેન. નિકલ, નિકલ એટલે અહીં છે એક સિક્કાની વાત છે, 5 સેન્ટનું નાણું છે એને નિકલ કહેવાય છે, એક સિક્કો છે. એનિમેટ, એનિમેટ એટલે જીવંત બતાવવું, બરાબર, જીવંત બનાવવું. ફિલ વિથ અ લાઈફ અથવા ઇલિવન, બરાબર, જીવંત બનાવવું એને કહેવામાં આવે છે એનિમેટ. ફ્લોપ, ફ્લોપ એટલે ફેઇલ અથવા કોલેપ્સ, નિષ્ફળ થવું, તૂટી પડવું. ક્રેન્ક, ક્રેન્ક એટલે અહીં સ્ટાર્ટ, શરૂ કરવું. ડાઉન હાર્ટેડ, ડાઉન હાર્ટેડ એટલે ડિપ્રેસ્ડ, અનહેપી, ડિસ્કરેજ, હતાશ કે નિરાશ કે દુઃખી. એન્થ્યુઝ એટલે એક્સાઇટ, ગેટ સ્ટિમ્યુલેટ એટલે ઉત્સાહી બનવું. બિલિયન નાઉન છે, 1 મિલિયન, મિલિયન એટલે કે 1 લાખ કરોડ, બરાબર, 1 લાખ કરોડ એને કહેવામાં આવે છે બિલિયન. મહાપદ્મ પણ જેને કહેવાય છે, 100 અબજ પણ કહેવાય છે. મેચલેસ, મેચલેસ એટલે અનપેરેલ્ડ અથવા યુનિક, અતુલ્ય, અતુલની અથવા અજોડ. મિઝલ્સ, મિઝલ્સ એટલે કોન્ટિજેશન ડિસીઝ, હોરી કે અછબડા, બરાબર, એને કહેવાય છે મિઝલ્સ. વર્ચ્યુસો, બરાબર, વર્ચ્યુસો એટલે માસ્ટરી અથવા સ્કિલફુલ પર્સન, કુશળતાપૂર્વકપૂર્ણ અથવા અદ્ભુત આવડત ધરાવતી વ્યક્તિઓ એને કહેવાય છે વર્ચ્યુસો, બરાબર. સદગુણવાળી વ્યક્તિ હોય, સારા ગુણવાળી વ્યક્તિ હોય એના માટે પણ આ શબ્દ વાપરી શકાય છે. રિવેટ, રિવેટ એટલે તલ્લીન કરી નાખવું, માં ડૂબાડી દેવું. ટ્વિચ, ટ્વિચ એટલે ડ્રો, પુલ ઓર મૂવ સડનલી એન્ડ શાર્પલી, અહીં મૂછોને વળ ચડાવવો અથવા આમળવી એને કહેવાય છે ટ્વિચ, બરાબર. મૂછોને છે એ વળ ચડાવી, જેને આપણે સાદી ભાષામાં આંકડા ચડાવવા એવો શબ્દ વાપરતા હોઈએ છીએ. વાઇડ આઈટ, વાઇડ આઈડ એટલે સ્પેલ બાઉન્ડ અથવા આઉટસ્ટ્રિકન. દિગ્મૂઢ અથવા ચકિત, આશ્ચર્ય પ્રમાણે તેવું, બરાબર, વાઇડ આઈડ. ગ્રાફિક, ગ્રાફિક એટલે વિવિધ અથવા પિક્ચર સ્કે, એટલે આબુ હે વર્ણનવાળું, ત્રાદશ્ય થાય તેવું, બરાબર. પિક્ચર સ્ક્યુ એને પણ ગ્રાફિક કહેવામાં આવે છે. ગુલમલી, ગુલમલી એટલે સેડલી, ખિન્નતાપૂર્વક, ના ખુશીના ભાવવાળું, ગ્લુમલી, બરાબર. એવિડન્ટ, એવિડન્ટ એટલે અપેરિયન્ટ અથવા ઓબ્વિયસ, સ્પષ્ટ અથવા દેખીતું હોય એવું. સ્નેપ એટલે ટુ સ્પીક અબ્રુપ્ટલી એન્ડ શાર્પલી, વાતચીતને એકદમ વચ્ચેથી બોલવું હતું કે વાત કાપી, એને કહેવામાં આવે છે સ્નેપ. પ્રોજેક્શન લિસ્ટ, પ્રોજેક્શન લિસ્ટ એટલે ફિલ્મનો, ફિલ્મ પ્રોજેક્ટર ચલાવનાર, ફિલ્મ જે પ્રોજેક્ટર ચલાવે એને કહેવાય છે પ્રોજેક્શન લિસ્ટ. પછી શબ્દ છે સેન્સ, સેન્સ એટલે ટુ બી અવેર ઓફ, બરાબર, સભાન થઈ જવું, કોઈકની બાબતે સભાન થઈ જવું એને કહેવામાં આવે છે સેન્સ. ડિસેન્ટ, ડિસેન્ટ એટલે અસહમતિ, મતભેદ કે વિચારભેદ. ગ્રીન, ગ્રીન એટલે આનંદ વિનાનું કે કૃત્રિમ હાસ્ય કરવું એને કહેવાય છે ગ્રીન. આઉટલાઇન, આઉટલાઇન એટલે સંક્ષેપમાં વર્ણન કરવું. સિક્વન્સ એટલે કોર્સ, ઘટનાક્રમ, શ્રેણી કે ચિત્રપટની ઘટના કે પ્રસંગ એને કહેવાય છે સિક્વન્સ. સ્ટબર્ન, સ્ટબર્ન એટલે કે ઓબ્સ્ટિનેટ અથવા અનયિલ્ડિંગ, અઠીલું કે માને નહીં તેવું, દ્રઢ એને કહેવાય છે સ્ટબર્ન, બરાબર, જિદ્દી. પ્રોપરી, બરાબર, પ્રોટ પૂરી એટલે કે કલેક્શન, એસોર્મેન્ટ, અહીં અવ્યવસ્થિત અથવા વિખરાયેલા વિચારોને ભેગા કરવા તેને કહેવાય છે પોટફ્રી, બરાબર. રિસોસ્ટર, રિસોસ્ટર એટલે પીપોસ્ટ્રિયસ, એટલે પીપોસ્ટ્રિયસ એટલે એબ્સર્ડ અથવા ફૂલિશ અથવા રિડિક્યુલસ, મૂર્ખામી ભર્યું, બરાબર, હાસ્યાસ્પદ. ઇન્ફ્યુઝ, ઇન્ફ્યુઝ એટલે ઇન્ક્યુ એન્ડ
ઇન્ક્યુલકેટ અથવા ઇન્સ્ટિલ અથવા ઇન્સ્પાયર પ્રેરણા આપવી. પછી પ્રેડિક્ટિવલી એટલે ફોરકાસ્ટિંગલી એઝ્યુમેબલી પૂર્વધારણા કરવાની રીતે એને કહેવાય છે પ્રેડિક્ટિવલી. ફ્લોક એટલે ક્રાઉડ ગેધર ઇન અ ગ્રુપ મોટી સંખ્યામાં ભેગા થવું કે ટોળે મળવું એને કહેવાય છે ફ્લોક. ગોક ટુ સ્ટેર સ્ટુપિડલી ગેપ અથવા મૂર્ખામી ભર્યું તાકી રહેવું એને કહેવાય છે ગોક. ટ્રિગર એટલે શરૂ કરી દેવું. અબાઉટ ફેસ એટલે સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ એકાએક પૂર્ણ ફેરફાર એને કહેવાય છે અબાઉટ ફેસ. એક્સ્ટ્રા વેગન્સ એટલે અતિ ખર્ચાળપણું ખૂબ જ ખર્ચ કરતું હોય તેવું. સોલ્વન્ટ એટલે કેપેબલ ઓફ મીટિંગ ફાઇનલ્સ એન્ડ ઓબ્લિગેશન્સ દેવા ચૂકવી શકવાની સ્થિતિમાં ન હોય તેવો એને કહેવાય છે સોલ્વન્ટ. બરાબર. ફેટલ એટલે જીવલેણ અને ડિસેપરેટલી એટલે સિરિયસ કે ગંભીર બને. તો ઘણા બધા યુઝફુલ વર્ડ્સ છે. આ યુઝફુલ વર્ડ્સ 2-3 વાર તમે રીડ કરશો, 4-5 વાર તમે સાંભળશો, એકાદી વાર લખશો ત્યારે તમને માંડ યાદ રહેશે. બરાબર. તો વ્યવસ્થિત રીતે આ યુઝફુલ વર્ડ્સને છે એ તમે સ્ટડી કરી લો, અભ્યાસ કરી લો, ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાઠની શરૂઆત કરશું. બરાબર. ત્યાં સુધીમાં ખૂબ સારી રીતે આ યુઝફુલ વર્ડ્સ તમે સ્ટડી કરી લો, અભ્યાસ કરી લો. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.